ધોરણ ત્રણ વિષય ગુજરાતી એકમ એક વાંદરાને વાંચતા ના આવડે નમસ્કાર બાળ દોસ્તો સીઆરસી નાપા કન્યા તાલુકો બોરસદ જિલ્લો આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી એમાં પ્રથમ એકમ વાંદરાને વાંચતા ન આવડે એ પૈકીની 14મી પ્રવૃત્તિ જે આપણે શબ્દ શોધવાની પ્રવૃત્તિ છે તે કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ પ્રવૃત્તિમાં આપ સૌને ખૂબ આનંદ પડશે અને આપણા શબ્દો એ આપણી ભાષાને સમૃદ્ધ કરવા માટે આપણને તૈયાર કરશે તો ચાલો બાળ દોસ્તો આપ સર્વે તૈયાર હશો તો પ્રવૃત્તિનું નામ છે કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો મિત્રો આપણે આપણી પાસે માગવામાં આવેલ શબ્દને એના સંકેતો એટલે કે ક્લુ દ્વારા શોધવાના છે અને એ શબ્દ પરથી આપણે એક વાક્ય બનાવવાનું છે તો મિત્રો એક ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ પહેલો સંકેત આપણને આપવામાં આવેલો છે કે આ જે શબ્દ છે એ ચાર અક્ષરનું એક નામ છે બાળ દોસ્તો આપણી પાસે એક બે ત્રણ અને ચાર અક્ષરો માટેના ચાર ખાના આપેલા છે અને આ ખાનામાં જ્યારે અક્ષરો આપણને સાચા પ્રાપ્ત થશે ત્યારે એક શબ્દ આપણને પ્રાપ્ત થશે તો આપણો જે શબ્દ બનનાર છે એ ચાર મૂળાક્ષર પરથી બનનાર છે આગળનો સંકેત જોઈએ નામના છેલ્લા બે અક્ષર છે તર તો છેલ્લા બે અક્ષર એટલે કે આ એક અને બે આ છેલ્લા બે છે એમાં પ્રાપ્ત થાય છે ત અને ર આગળનો સંકેત જોઈએ ત્રીજો અને પહેલા અક્ષર પર થી બને છે તક એટલે કે ત્રીજો એક બે અને ત્રણ ત્રીજો ત અને પહેલો ક એમ કરી અને ત ક બને છે ત ક તો હવે આપણે લખીશું ત ક અહીંયા આપણી પાસે તકની સાથે અગાઉ મળેલો એ રતો છે તો બાળ દોસ્તો હવે આપણે કહેવાનું છે કે આ શબ્દ કયો છે તો ક ખાલી જગ્યા ત અને ર દોસ્તો ક ખાલી જગ્યા ત ર એના પરથી આપણને પ્રાપ્ત થશે બિલકુલ સાચું કબૂતર હવે કબૂતર જે શબ્દ પ્રાપ્ત થયો તેના પરથી આપણે વાક્ય બનાવીએ છીએ કબૂતરને ચડતા જોવાની મજા પડે મિત્રો આ વાક્ય નમૂનાનું છે કબૂતરનું શરીર સુડોળ અને ગાઢેલું હોય છે કબૂતરને શાંતિનું દૂત કહે છે કબૂતર અનાજના દાણા અને જીવજંતુ ખાય છે કબૂતર ઘું 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 અવાજ કરે છે આવા બીજા વાક્યો આપણે આપણી રીતે બનાવી શકીએ છીએ તો બાળ દોસ્તો શબ્દ બનાવવામાં તમને મજા પડી કે કેમ ચોક્કસ મજા પડી જશે તો ચાલો હવે આપણે જાતે જે પાઠ્યપુસ્તકમાં ચાર નવા પ્રશ્ન પરથી આપણે જે શબ્દો શોધવાના છે એ શોધવાની સૌપ્રથમની બે પ્રવૃત્તિઓ હાથ ધરીએ છીએ તો પહેલા શબ્દ શોધવાનો છે એ શબ્દ પણ ચાર અક્ષર પરથી બનેલ છે આપણે જોઈ શકીએ છીએ કે આપણને એક બે ત્રણ અને ચાર ખાના પ્રાપ્ત થયેલા છે બાળ દોસ્તો એનો પહેલો ક્લુ છે કે નામના પહેલા બે અક્ષર છે કરો એટલે કે પહેલા બે એ ક અને રો છે પહેલા અને છેલ્લા અક્ષર થી બને છે કયો એટલે કે પહેલા અને છેલ્લા પરથી કયો બને છે એટલે કે ક તો છે આપણી પાસે અને અહીંયા યો
અહીંયા આપણી પાસે અગાઉ સંકેત અમારો રો પ્રાપ્ત થઈ ગયો છે ત્રીજો અક્ષર હવે આપણે ધારવાનો છે એટલે કે અહીંયા ત્રીજો અક્ષર ક રો ખાલી જગ્યા અને યો પ્રાપ્ત થઈ ગયો છે તો આ ત્રણ ઉપરથી જ્યારે મળી ગયા છે ત્યારે ત્રીજા અક્ષરને આપણે હવે ધારીશું દોસ્તો વિચારી રહ્યા છો તમે ચોક્કસ જીવ જંતુના જ નામ છે તમે ઝડપથી શોધી શકો છો એને શોધ્યા એ ઝાડુ બનાવે છે આપણા ઘરમાં જોવા મળે છે હા બિલકુલ ક રો હા દોસ્તો તમારો વાત તો મારા સુધી નથી આવતો પણ ચોક્કસ સાચી વાત છે અડી અને યો તો છે તો આના પરથી બન્યો છે કરોળિયો આના પરથી હવે આપણે વાક્ય બનાવવાનું છે કરોળિયો ઝાડુ બનાવે છે આ એક નમૂનાનું વાક્ય છે આ વાક્ય ઉપરથી આપણે અન્ય વાક્ય પણ જોઈ શકીએ છીએ કરોળિયાને આઠ પગ હોય છે કરોળિયાના જાડામાં માખી ફસાઈ જાય છે કરોળિયાના તાતણા ખૂબ મજબૂત હોય છે આવા વાક્ય આપણે બનાવી શકીએ છીએ દોસ્તો શબ્દો બનાવવામાં આપણને જો મજા પડી રહી હોય તો આપણે આગળ વધીએ છીએ અને બીજો નમૂનો જોઈએ આ પણ ચાર અક્ષરનું જ એક નામ છે અને ચાર ખાના આપણે જોઈ શકીએ છીએ તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને છે ચ ર ક ત્રીજા એટલે કે એક બે ને ત્રણ ત્રીજો અક્ષર ચ છે બીજો ચ ર બીજો અક્ષર ર છે અને પહેલો અક્ષરથી એટલે કે પહેલો અક્ષર ક છે એટલે કે ત્રીજો બીજો અને પહેલો ચ ર ક ચ ર ક એ આપણને મળે છે હવે ચોથા અને પહેલા અક્ષરથી બને છે લોક ચોથો લો અને પહેલો ક ચોથો લો પહેલો ક તો લોક એ આપણને મળે છે અને આપણી પાસે અગાઉના આ તો છે જ હવે આપણને શોધવામાં બહુ તકલીફ પડી નહીં અને આપણી પાસે પ્રાપ્ત થાય છે હવે તો બોલવાનું છે જોઈને હા બહુ ઓછા જાણતા હશે આ પણ એક જીવ જંતુ જ છે કરચ લો હવે એના પરથી આપણે બાળ દોસ્તો વાક્ય બનાવવાનું છે વાક્ય બનાવીએ છીએ કરચ લો પાણીમાં રહે છે દોસ્તો કરોચલા ઉપરથી આપણે બીજા વાક્યો પણ બનાવી શકીએ છીએ જેવા કે કરચલો જમીન પર પણ રહે છે કરચલાનું શરીરનું કવચ ખૂબ મજબૂત હોય છે કરચલાને ખોરાક તરીકે પણ કેટલાક માંસાહારી લોકો સમુદ્રી જીવ તરીકે ખાય છે અને આવા ઘણા શબ્દો એ આપણને કરોચલા પરથી પ્રાપ્ત થાય છે કરોચલા બાળ દોસ્તો ખબર છે આપણે જે જોયા તે ખૂબ નાના હોય છે પણ જાપાનમાં 2 ફૂટ સુધીની લંબાઈ વાળા કરોચલા પણ જોવા મળે છે તો બાળ દોસ્તો કરોચલા વિશે ન જાણતા હોય તો તમારા મમ્મી પપ્પા કે બા દાદાને પૂછી અને જાણજો અને નજીકના જળાશયમાં હોય તો જ્યારે પણ સમય મળે ત્યારે જઈ અને કરચલાને જોજો એના ચિત્રો પણ હવે તો નેટ ઉપરથી શોધી શકાશે તો એ પણ તમે જોજો બાળ દોસ્તો પહેલી અને બીજી પ્રવૃત્તિ આપણે જોઈ હવે ત્રીજી અને ચોથી એ શબ્દ શોધવાની પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં તમારે જાતે કરવાની છે અને જાતે કરી અને તમારા વર્ગ શિક્ષક શ્રીને એના ફોટા પણ પાડીને મોકલશો ખૂબ ખૂબ ધન્યવાદ